નમસ્કાર મિત્રો, બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને અત્યારે આ વિડીયોની અંદર આપણે ચોમાસું પાકની અંદર ઈયળનો ઉપદ્રવ છે એ વધી રહ્યો છે અને આ ઈયળને કંટ્રોલ કરવી ખૂબ જરૂરી હોય છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આજે ઋષિ પંચમી છે એટલે ઋષિ પંચમીની દરેક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે આપણે આજે વાત કરવાની છે કે જે ચોમાસું પાક હોય, શિયાળું પાક હોય, અલગ અલગ જે આપણે પાકો વાવતા હોય એમાં અત્યારે જે ચોમાસું પાક છે જેની અંદર મગફળી હોય, કપાસ હોય, અથવા તો એરંડા, તુવેર કે કોઈ બીજા કોઈ પણ પ્રકારના પાક હોય, જે મોટાભાગે જે દરેક પાકોની અંદર ઈયળનો ઉપદ્રવ થતો હોય છે એમાં ઘણી બધી પ્રકારની ઈયળ જોવા મળતી હોય. ક્યારેક લીલી ઈયળ, ગુલાબી ઈયળ, કાબળી ઈયળ, લશ્કરી ઈયળ, લીફ માઇનર છે, ઘોડિયા ઈયળ છે, આમ અલગ અલગ ઘણી બધી પ્રકારની ઈયળો જોવા મળતી હોય છે. પણ અત્યારે જે ઈયળનો એટેક ચાલુ થયો છે ને અમે ફિલ્ડ ઉપર અલગ અલગ જગ્યાએ જઈને જોયું છે એ મુજબ કપાસ અને મગફળીની અંદર અત્યારે વધારે પ્રમાણમાં ઈયળ જોવા મળી રહી છે અને આ ઈયળ છે એ લશ્કર ઈયળ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. આ લશ્કર ઈયળ પણ મોટાભાગે એવું બનતું હોય છે કે જ્યારે દિવસનો સમય હોય ત્યારે જમીનમાં નીચે ઉતરી જતી હોય છે, દિવસ દરમિયાન આપણે ખૂબ ઓછી દેખાય છે. હા, એક ચોક્કસ થઈ છે, જે ખેતરની અંદર ઈયળનો એટેક થયો હોય ને એ ખેતરની અંદર કપાસ, મગફળી કે અન્ય કોઈ પણ પાક હોય એના પાંદ જોશો એટલે ખ્યાલ આવી જશે, કેમ કે પાંદમાંથી કોરી ખાતા હોય છે, પાંદને કાપેલું હોય છે, એટલે આપણે સમજી લેવાનું કે એ ઈયળનો એટેક થયો છે. અને ખાસ કરીને દિવસ દરમિયાન આ ઈયળ છે જમીનમાં ઉતરી જતી હોય છે, રાત્રિના ટાઈમે બહાર આવે છે અને બહાર આવીને આપણા પાકને કે એને ક્યાંય નુકસાન કરે છે અને ખોરાક લેતી હોય છે. ત્યારે હું આપણે જણાવી દઉં કે આની અંદર પણ અલગ અલગ ઘણા બધા ઈલાજો થતા હોય, પણ આપણે સસ્તો અને સારો ઈલાજ કરવાનો અને વ્યવસ્થિત આ ઈલાજ થાય તો એક લાંબા ગાળાનું પરિણામ મળી શકે. એટલે એની અંદર પહેલાં તો હું આપને એ જ પ્રાયોરિટી આપીશ કે તમે જે આપણે ઓર્ગેનિક ખેતીની માહિતી આપતા હોય એમાં અગ્નિઅસ્ત્ર અને પંચપર્ણી અર્ક એના પણ ઘણા બધા વિડીયો અમે બનાવેલા છે, ઘણી બધી વખત માહિતી આપેલી છે. એટલે જો તમે એનો ઉપયોગ કરીને ઈયળનો કંટ્રોલ કરો તો બધા કરતાં સારું બને ત્યાં સુધી તમે કેમિકલ પેસ્ટિસાઇડ ન વાપરો. પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે એમને કેમિકલ પેસ્ટિસાઇડ વાપરીને જ આ ઈયળનો કંટ્રોલ કરવો પડે એમ છે, એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ત્યારે હું આપને જણાવી દઉં કે કેમિકલ પેસ્ટિસાઇડમાં પણ ઘણી બધી કંપનીઓ છે અલગ અલગ પ્રકારના કેમિકલ આપી અને તમને ઈયળ કંટ્રોલ કરવા માટે આ એક ભલામણ કરતા હોય છે. ત્યારે હું આપને જણાવી દઉં કે અત્યારે ખેડૂતને સસ્તો ને સારો જો ઈલાજ કરવો હોય તો ઇમામેક્ટિન બેન્ઝોએટ અને પ્રોફેનોફોસ. હવે આ ઇમામેક્ટિન બેન્ઝોએટ અને પ્રોફેનોફોસ છે એ દરેક કંપની બનાવે છે, તમે કોઈ પણ કંપનીનું ખરીદો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ સારી કંપનીનું ખરીદવું એવો મારો એક આગ્રહ રહેશે આપ તમામ મિત્રોને. એટલે આ જે ઇમામેક્ટિન અને પ્રોફેનોફોસ છે એ કેવી રીતે વાપરવાનું આપને જણાવી દઉં. પહેલાં તો આ ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% પ્રવાહી આવે છે, એની સાથે પ્રોફેનોફોસ પ્રવાહી, આ જે બંને વસ્તુ છે એ એક પંપની અંદર 20-20 ml પ્રમાણ રાખવાનું છે. ઇમામેક્ટિન બેન્ઝોએટ 20 ml, એમની સાથે પ્રોફેનોફોસ 20 ml. એનું કારણ છે કે જે પ્રોફેનોફોસ ઇમામેક્ટિન બેન્ઝોએટ સાથે એડ કરશો એટલે પ્રોફેનોફોસ છે એક પ્રકારે ફોસ્ફામેટ ગ્રુપનું કન્ટેન છે, એટલે ઇમામેક્ટિન બેન્ઝોએટ જે છે એની તાકાત બમણી કરી દેશે, એટલે આપણે એક સારું એવું પરિણામ લઈ શકીએ. સાથે પ્રોફેનોફોસ છે એ તમામ જીવાતના ઈંડાને પણ નાશ કરે છે. હવે એટલે તમારે અત્યારે ઇમામેક્ટિન બેન્ઝોએટ અને પ્રોફેનોફોસ વાપરેલા હોય એટલે ઈયળ તો મરી જશે, સાથે ઈયળના ઈંડા પણ મરી જશે, એટલે એકંદરે જોવા જઈએ તો એક લાંબા ગાળાનું સારું પરિણામ મળી શકે છે. જોકે અત્યારે ખેડૂતો ઈયળ માટે ઘણી બધી અલગ અલગ કંપનીની મોંઘી મોંઘી દવાઓ વાપરતા હોય છે અને એની અંદર પણ પરિણામ ચોક્કસથી મળતું હોય છે, પણ આ જે મેં આપને ઈલાજ બતાવ્યો છે એ દરેક કંપની બનાવે છે, સસ્તું પણ પડે છે અને આની અંદર સારું પરિણામ પણ મળે છે. એટલે કોઈ પણ કંપનીનું, આપણે અહીંયા કંપનીનો કોઈ આગ્રહ નથી, પણ કોઈ પણ કંપનીનું ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% 20 ml અને પ્રોફેનોફોસ આવે છે એ 20 ml, આ રીતે જો છંટકાવ કરવામાં આવશે ને તો આપણે ઈયળ અને ઈયળના ઈંડા તમામ વસ્તુ છે એનો નાશ થઈ જશે અને આપણે એક સારું એવું પરિણામ મળશે. બીજા નંબરની અંદર જે ઇમામેક્ટિન બેન્ઝોએટ તમે છાંટશો એટલે ઈયળ તો કંટ્રોલ કરશે, પણ એમની અંદર અમુક મોટાભાગની કંપનીઓ છે અમુક પ્રકારના હોર્મોન્સ નાખતી હોય છે, એટલે આ જે તમારે ઈયળ નાશ થઈ જશે સાથે નવી એક ગ્રીનરી આવશે અને એક સારું એવું આપણે પાકની અંદર રિઝલ્ટ જોવા મળશે. એટલે ખેડૂત મિત્રો, મારી ભલામણ છે કે બને ત્યાં સુધી તમે પંચપર્ણી અર્ક અથવા તો અગ્નિઅસ્ત્ર વાપરો અને જો તમારે કેમિકલ વાપરવાની 100% ફરજ પડે તો ઇમામેક્ટિન બેન્ઝોએટ અને પ્રોફેનોફોસ કોઈ પણ સારી કંપનીને લઈને વાપરી દો, જેથી કરીને આપણે ઓછા ખર્ચની અંદર સારું એવું પરિણામ લઈ શકીએ અને ખેતી ઉપર જે ખર્ચ થાય છે એ ખર્ચ કહીને કે ઘટાડી શકીએ. જેટલું બને ને એટલું ખેડૂતોએ ખેતી ઉપર ખર્ચ ઘટાડવો જરૂરી છે. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે, અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, હાલ જે આપશો ધન્યવાદ.